સફળતા મેળવવા નકારાત્મકતાને કેમ કાબુ કરવી? મિત્રો, આજે આના વિશે આજે કંઈ શીખીશું. તો વેલકમ ટુ લર્નિંગ વાઇબ્સ બાય મૃદુરાજ. આ શક્ય નથી, એ મારાથી ન થાય. બધા માણસો ખરાબ જ હોય છે. આવા ઘણા બધા વિચારો હશે જે તમને નકારાત્મક વ્યક્તિ બનાવતા હશે. મિત્રો, તમારા માટે 2 મિનિટનો સમય કાઢો અને વિચારો, શું આવા વિચારો તમને આવે છે? જો હા, તો બન્યા રહેજો આ વિડીયોમાં. આ વિડીયોમાં તમારા માટે છે કંઈક ખાસ. તો મિત્રો, ચાલો આજે જોઈએ નકારાત્મકતાને કેમ કાબુ કરવી. નકારાત્મકતા દૂર કરવાના 3 સિમ્પલ સ્ટેપ. આ 3 સિમ્પલ સ્ટેપ તમે ફોલો કરશો તો તમારા જીવનમાંથી નકારાત્મકતા 100% દૂર થશે. નંબર 1, પોઝિટિવ વિચારધારાવાળા બહાદુર અને જ્ઞાની મિત્ર સાથે વધારે સમય પસાર કરો. યસ, નકારાત્મક અને બધી વાતમાં રોતા મિત્ર સાથે વધારે સમય પસાર કરશો તો તમને પણ એવી ખરાબ આદત લાગી જશે મિત્રો, અને તમે પણ નકારાત્મક વિચારોવાળા બની જશો. તો આને ઉપાડી અને ફેંકી દો કચરામાં. જો સકારાત્મક વિચારવાળા મિત્રો સાથે રહેશો તો તમારી અંદર પણ સકારાત્મક વિચારો આવી જશે. કોઈ પણ કાર્ય ના કરવાના બહાના નહીં, પરંતુ કેવી રીતે કરવું તેના રસ્તાઓ મળવા લાગશે. અને આ ફરક છે એક સકારાત્મક વ્યક્તિ સાથે વધારે સમય પસાર કરવાનો. નંબર 2, નકારાત્મક વિચારોને સકારાત્મક વિચારોથી બદલો. યસ, જ્યારે કોઈ વ્યક્તિ કામની શરૂઆતમાં જ ના પાડ્યા રાખે કે આ કામ નહીં થાય, ત્યારે આપણા વડીલો કહેતા કે આને તો શરૂઆતથી જ નનૈયો કર્યો છે, હવે આ કામ બગડશે જ. અને ખરેખર એવું બને પણ ખરા કે એ કામ બગડે. તો મિત્રો, આપણા વિચારોમાં બહુ શક્તિ રહેલી છે. આપણો દરેક નબળો વિચાર આપણને નબળો બનાવે છે. તો આપણા નબળા વિચારોને બદલીએ અને આપણી જાતને સક્ષમ બનાવીએ. નંબર 3, બેસીને ફક્ત વિચાર્યા ના કરો, કાર્ય કરો. તમારા વિચાર પર અમલ કરવામાં લાગી જાઓ. યસ, કોઈ પણ કાર્ય કરવાના ફાયદા અને નુકસાન બેસીને ગણ્યા કરવાથી એ કાર્ય પૂર્ણ નહીં થાય. ઉલટાનું, એ કાર્ય ત્યાં જ અટકી જશે અથવા શરૂ જ નહીં થાય. યોગ્ય તો એ થશે
કે એકવાર એક કાર્ય કરવાનું ચાલુ કરી દો, આગળના રસ્તાઓ આપોઆપ બનતા જશે. તો મિત્રો, આ છે નકારાત્મકતા દૂર કરવાના 3 સિમ્પલ સ્ટેપ્સ. આ સ્ટેપને તમારા જીવનમાં ઉતારો અને તમે પણ આના ઘણા બધા ફાયદા મેળવો.